પાટણ ચણસમાં તાલુકાના બ્રાહ્મણવાડા ગામે ખેડૂતોએ નોંધાવ્યો ઉગ્ર વિરોધ. પ્રાપ્ત વિગત અનુસાર વાત કરવામાં આવે તો બ્રાહ્મણવાડા ગામે પાવર ગ્રીડ ખાવડા ટ્રાન્સમિશન દ્વારા 765 કેવી લાઇન નાખવાની કામગીરી ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. કંપનીના અધિકારીઓ દ્વારા ખેડૂતના ખેતરમાં પોલીસ પ્રોટેક્શન સાથે કામ ચાલુ કરવામાં આવ્યું, પરંતુ વળતરની કોઈ વાત અથવા સમજૂતી ખેડૂતોને આપવામાં આવી ન હતી અને કલેક્ટરના ઓર્ડરનું પાલન કરી પોલીસ સાથે ખેતરમાં ઘૂસી આવ્યા હતા. આ માહિતી બાબતે ખેડૂતોએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. અગાઉ આ જ કંપની દ્વારા 2017માં પાટણ જિલ્લામાં જ વળતર ચૂકવવામાં આવ્યું, જેના કારણે 50% ઓછું વળતર અત્યારે ચૂકવવાની વાત કંપની કરી રહી છે. ખેડૂતોએ કલેક્ટરને પણ આ બાબતે ધ્યાન દોર્યું હતું, પરંતુ ખેડૂતોનું એવું કહેવું છે કે આ ખોટા કામ કરી ખેડૂતોની કોઈ પણ પ્રકારની વાત સાંભળવામાં ના આવી હતી. શું આ મીડિયાના અહેવાલથી ખેડૂતોને ન્યાય મળી શકશે તે આવનારો સમય જ બતાવશે. અમે આજે પાટણ જિલ્લાના બ્રાહ્મણવાડા ગામે બધા ખેડૂતો એકત્રિત થયા છે. અમારો પ્રશ્ન એ છે કે પાવર ગ્રીડ ખાવડા જે અમદાવાદ સુધી લાઇન જાય છે 765 કેવીની, તે લાઇન નાખવા માટે આજે પાવર ગ્રીડ કંપનીએ પોલીસ પ્રોટેક્શન સાથે ગામના ખેડૂતના ખેતરમાં આવ્યા હતા. બરાબર, તો ખેડૂત બધા એકત્રિત થઈને એનો વિરોધ નહોતા. વિરોધમાં એવું કારણ છે કે આ જ પાટણ જિલ્લામાં અગાઉ પાવર ગ્રીડે લાઇન નાખી હતી તો એનું વળતર જે ચૂકવ્યું હતું એનું અડધું આપવા માગે છે. અત્યારે એનું ડબલ થવું જોઈએ. તો ખેડૂતોની માંગ એ છે કે અડધું નહીં, અમને જે ડબલ થતું હોય એ આપવું, અને એની રજૂઆત કલેક્ટરને અગાઉ કરેલી હતી મિટિંગમાં. તો કલેક્ટરે એવું કીધું કે ભાઈ એ મારા ધ્યાનમાં છે, પણ એમણે એવું કીધું કે સારું, બધાને સાથે બોલાવી અને ફેરથી મિટિંગ કરીશું અને આનો કંઈક ન્યાય લાવશું, પણ અમને બોલાવે જ નહીં અને બિલકુલ ઓર્ડર કાઢી નાખ્યો. બરાબર છે, અને સીધું પોલીસ પ્રોટેક્શન આપી અને કામ ચાલુ કરાવવાની દાદાગીરી ચાલુ કરી છે. એટલે ખેડૂતોએ બધા વિરોધ ન કહેવાય. કંપનીવાળાના પાવરગ્રીડ કંપનીના મેન MD છે, એમનું કહેવું એવું છે કે અમે પૈસા આપવા માટે તૈયાર છીએ ખેડૂતોને, પણ અમને કલેક્ટરશ્રી દ્વારા હુકમ નથી જ. તો કલેક્ટરશ્રી દ્વારા જે પૈસા આપવાનો હુકમ નથી તો કલેક્ટરશ્રી દ્વારા પોલીસ પ્રોટેક્શન આપવાનો હુકમ કઈ રીતનો કરે? તો આ વિરોધ છે અમારો, અને જો આવનારા સમયમાં અમારી માગણી નહીં સ્વીકારે તો ઉગ્ર આંદોલન બી થઈ શકે, તો એના માટે સરકાર બી જવાબદાર રહેશે. કારણ કે જો સરકાર એવું કહેતી હોય કે ખેડૂતો માટે અમે બેઠા છીએ, ખેડૂતોને સદ્ધર બનાવવા માગે છે, તો આ કઈ રીતનું? એક બાજુ ખેડૂતોને દબાવવાનું અને એક બાજુ સ્ટેટમેન્ટ આપવાનું કે અમે અમને ઉચ્ચલાવીશું, કઈ રીતના ઉચ્ચલાવશું? તો સરકાર બી આનું ધ્યાન લે અને કલેક્ટર અમને ના સાંભળે તો એના માટે બી થોડુંક સરકાર જવાબદાર છે કે એમને બી ધ્યાન દોરવું જોઈએ કે ખેડૂતોને સાંભળે અને એમની જે ન્યાયિક માંગ છે એ માંગ પૂરી કરે, એવી અમારી અરજ છે. આર્યકન્યા ગુરુકુલ કરીબ 90 એકર મેં ફેલે ઇસ વિશાલ પરિસર મેં કક્ષા 5 સે લેકર 12 તક નિવાસીય શિક્ષા કે અવસર ઉપલબ્ધ હૈ. ઇસકે અલાવા સ્થાનીય કન્યાઓ કે લિયે KG સે લેકર 12વી કક્ષા તક ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમ સ્કૂલ ભી કાર્યરત હૈ. આર્ટ્સ તથા કોમર્સ વિદ્યા શાખાઓ મેં સ્નાતક તથા અનુસ્નાતક કક્ષા કે અભ્યાસક્રમ ભી ઇસી પરિસર મેં ચલાએ જા રહે હૈ. જહાં પાક કલા, સૌંદર્ય કલા, સિલાઈ કલા તથા હર પ્રકાર કે ખેલો મેં ભી યહાં કી બાલિકાએ નિપુણ હો ઉસકા ધ્યાન રખા જાતા હૈ. યહાં કન્યાઓ કો વેદોં કે પ્રાચીન મંત્રો કે સંસ્કારો કે સાથ વિજ્ઞાન ઓર ટેકનોલોજી સે જુડી આધુનિક શિક્ષા દી જાતી હૈ. બાલિકાઓ કો વિભિન્ન કલાઓ મેં પારંગત બનાને કે સાથ સંસ્કારો કા સિંચન ઇસ ગુરુકુલ કી વિશેષતા હૈ. આર્યકન્યા ગુરુકુલ પોરબંદર મેં એડમિશન્સ પાને કે લિયે સંપર્ક કીજીએ ફોન નંબર 8258 04 04 04.